एकलव्य विद्या संकुल। सुंदर 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 एक प्रकृति गीत छे अथवा काव्य छे। ए प्रकृति गीत मा कविए शेनु वर्णन करेलू छे? तो के ए प्रकृति गीत मा कविए प्रकृति नी सुंदरता अने ईश्वर नी सुंदरता नु वर्णन करेलू छे। तो चालो आपणे प्रकृति गीत ना कवि नो परिचय मेळवीए। प्रकृति गीत ना कवि कोण छे? तो के धर्मेंद्र मास्तर। धर्मेंद्र मास्तर नु उपनाम मधुरम छे, એટલે કે ધર્મેન્દ્ર માસ્તરનું ઉપનામ મધુરમ આપેલું છે। ધર્મેન્દ્ર માસ્તરનો જન્મ 12 જુલાઈ 1926 ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં થયો હતો અને તેમનું મૃત્યુ 15 જુલાઈ 2015 થયું હતું। ધર્મેન્દ્ર માસ્તરે કુંજન અને રેવા ગાન જેવા વગેરે કાવ્યો લખ્યા હતા અને એ કાવ્યો લખી અને ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય ભેટ આપી છે। તા હતો પ્રકૃતિ ગીતના કવિનો પરિચય અને તેમની માહિતી। પ્રકૃતિ ગીતમાં કવિએ પ્રકૃતિની અને કુદરતની સુંદરતાનું વર્ણન કરેલું છે। ભગવાને ઈશ્વરે જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે સૃષ્ટિની અંદર શેનું સર્જન કરેલું છે? તો કે પ્રકૃતિનું સર્જન કરેલું છે। અને એ પ્રકૃતિની અંદર શું શું બનાવેલું છે? તો કે ચાંદો, સરોવર, વન, ઉપવન, માનવ, પશુ, પક્ષી વગેરેનું સર્જન કરેલું છે અને એ દરેકને જીવવા માટે ઈશ્વરે શું આપેલું છે? તો કે જિંદગી આપેલી છે અને દરેકને જિંદગીમાં કંઈક ને કંઈક અનુભવો થતા હોય છે અને આપણે એ અનુભવને આધારે જિંદગીને એક નામ આપી દઈએ છીએ। તો માણસને જિંદગીમાં સુખ અને દુઃખ રૂપી બે અનુભવ થતા હોય છે અને એ અનુભવને આધારે માણસ કંઈક ને કંઈક કહે છે કે જિંદગી છે એ અમૃત જેવી મીઠી હોય છે। તો માણસના જીવનમાં જિંદગીમાં સુખનો અનુભવ થતો હોય છે ત્યારે એ આવું કહે છે। જ્યારે કોઈ મનુષ્યના જીવનમાં દુઃખનો અનુભવ થાય કે કષ્ટનો અનુભવ થાય ત્યારે મનુષ્ય જિંદગીને શું કહે છે? તો કે જિંદગી છે એ કડવી ઝેર જેવી છે। આવું દરેક મનુષ્ય પોતપોતાના અનુભવને આધારે કહેતા હોય છે। પણ જિંદગી એટલે શું? કે ખરેખર ઈશ્વરે આપણને આપેલી એક અમૂલ્ય ભેટ છે અને એ ભેટ દ્વારા આપણે સારી રીતે અને સારા કામમાં ઉપયોગ કરવો જોઈએ। કે જે સુંદર જીવન અને ઈશ્વર તરફથી જે મળેલી ભેટ છે એને આપણે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ। ભગવાને આપણને શું આપ્યું છે? તો કે માનવરૂપી જીવન આપ્યું છે અને એ જીવનને આપણે સારી રીતે જીવી શકીએ અને એ જિંદગીનો આનંદ માણી શકીએ એટલા માટે માનવને ઈશ્વરે સુંદર જીવન આપેલું છે। તો આપણે આટલી સુંદર જિંદગી જો ભગવાને આપી હોય તો ક્યારેય ભગવાન સામે ફરિયાદ ન કરવી જોઈએ, પરંતુ આપણે તેનું શું કરવું જોઈએ? તો કે આભાર માનવો જોઈએ કે જેણે આપણને માનવ જીવન જીવવા માટે સુંદર જિંદગી બક્ષિસ આપી છે, ભેટ આપી છે। તો આવી જ
મનુષ્યની સુંદર જિંદગીની સાથે આ પ્રકૃતિની સુંદરતાનું વર્ણન કરીએ. આ પ્રકૃતિ ગીતમાં કવિએ સૂરજ, ચાંદો, નદી, સરોવર, વન, ઉપવન વગેરેને કેવા કહ્યા છે? તો કે સુંદર કહ્યા છે. અને તેમાં વસતા માછલી, પંખી, માનવ વગેરે પણ કવિને કેવા લાગે છે? તો કે સુંદર લાગે છે. પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે? એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે કે પ્રભુએ જે આ પ્રકૃતિની રચના કરી છે, જે બધાને જીવન બક્ષિસ આપી છે, એ બધા વ્યવસ્થિત રીતે સુંદર રીતે જિંદગી જીવે છે અને એ બધા સુંદર છે, તો આ પ્રભુ પોતે આ બધું કરનાર કેટલા સુંદર હશે? એની વાત કવિએ આ સુંદર સુંદર કાવ્યમાં કરી છે. તો હવે આપણે સુંદર સુંદર કાવ્યનું ગાન કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે પણ મારી સાથે કાવ્યનું ગાન કરજો. સુંદર સુંદર હા, સૂરજ સુંદર, ચાંદો સુંદર, સુંદર સરિતા ને સરોવર, હા હા વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં, એવું થાતું મુજ મનમાં, હા ઉત્સાહ સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, હા વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં, એવું થાતું મુજ મનમાં. માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમીર, હા વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં, એવું થાતું મુજ મનમાં, હા કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આભ વિશાળ, હા વિપુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં, એવું થાતું મુજ મનમાં, હા ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવ, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં, એવું થાતું મુજ મનમાં. સુંદર સુંદર હા, સૂરજ સુંદર, ચાંદો સુર સુંદર, સુંદર સરિતા ને સરોવર, હા વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં, એવું થાતું મુજ મનમાં. તો આ હતું વિદ્યાર્થી મિત્રો કાવ્યનું ગાન. હવે આગળ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું.